અમેરિકામાં પૂરથી વિનાશ 19 લોકોના મોત 2 લાખ કરોડનું નુકસાન લોકો વીજળી વિના અંધારામાં રહેવા મજબૂર પ્રથમવાર ગુજરાતના દરિયાકાંઠે વિદ્યુત માછલીઓ શોધી કઢાઈ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષો બાદ માર્બલ ડક જોવા મળી જામ સાહેબે પણ વ્યક્ત કરી ખુશી પશ્ચિમના અબડાસા અને પૂર્વના રાપર તાલુકામાં તીવ્ર ઠંડીએ ઉભા પાક પર બરફની છારી જામી નલિયા 2 ડિગ્રી સાથે રાજ્યમાં મોખરે મુંબઈથી વલસાડ સ્થાયી થયેલા દંપતીએ એક વર્ષમાં 100થી વધુ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા ઘરે ફાર્મ ખોલી દવાઓ અને ખાતર ખેડૂતોને સસ્તા ભાવે વેચવાની કરી પહેલ ઓટડીના દુર્ગંધ મુક્ત દૂધમાં કચ્છને મળી સફળતા ચંદ્રાણી ગામે દેશનો પહેલો સફળ પ્રયોગ અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય ભયાનક વાવાઝોડાની ચપેટમાં આવી ગયું છે બે અઠવાડિયાથી ચાલી રહેલા વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે કેલિફોર્નિયામાં સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ બાઇડેને રવિવારે ત્યાં ઇમરજન્સી જાહેર કરી છે કટોકટી અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના 75,000 લોકોને સલામતી સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે 20,000થી વધુ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી સૌ પ્રથમવાર કાસ્થી મત્સ્ય વગરની વિદ્યુત માછલીઓ મળી આવી છે દક્ષિણ આફ્રિકાથી જાપાન ઇન્ડોનેશિયા સુધી ઉષ્ણકટિબંધીય ઇન્ડો વેસ્ટ પેસિફિક રિજનમાં મળતી વિદ્યુત માછલી જીઓલોજી વિભાગના રિસર્ચમાં મળી આવી છે વિશ્વમાં આ માછલી દક્ષિણ આફ્રિકાથી જાપાન અને ઇન્ડોનેશિયા સુધી સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય ઇન્ડો વેસ્ટ પેસિફિકના નિવાસસ્થાનમાં જોવા મળે છે જામનગર નજીક ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં શિયાળાની ઋતુ દરમિયાન અનેક પક્ષીઓ વિવિધ દેશોમાંથી લાંબો પ્રવાસ કરીને આવે છે ત્યારે આ વખતે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં અતિ દુર્લભ એવી માર્બલ્ડ ડક જોવા મળી છે વર્ષો બાદ જામનગર પાસે માર્બલ્ડ ડક દેખાતા જામ સાહેબે પણ ખુશી વ્યક્ત કરી છે ઠંડીનો પારો ગગડતા પશ્ચિમ બાદ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ તમામ જીવો ઠંડીથી થરથરી ઉઠ્યા હતા રાપરના ડાવરી ગામમાં પણ ઉભા પાકમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી ખેતરોમાં ઉભા પાક અને આસપાસ બરફ જામી હોવાની વાતથી લોકો બરફ આચ્છાદિત સપાટી જોવા ઉમટી પડ્યા હતા ડાવરી અને આજુબાજુના ખારસરવાડ સહિતના ગામોના ખેડૂત ડેમ પર પિયત કરી રહ્યા છે ત્યારે ભારે ઠંડીમાં પણ તાપણાના સહારે ખેતરમાં રાત પસાર કરી ખેતીકામ કર્યું હતું અત્રે નોંધનીય છે કે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે જેના પગલે કચ્છમાં 2 દિવસથી જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે મુંબઈ ખાતે પોતાની હાઈટેક લાઈફમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ વલસાડ ખાતે સ્થાયી થયેલા દંપતી દ્વારા વલસાડ જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી ઓર્ગેનિક ખેતી તરફ વળવાથી જંતુનાશક દવાઓના ખર્ચમાં પણ ભારે ખર્ચમાં ઘટાડો થયો છે જેથી તે ખેડૂતો માટે વધુ ઉપયોગી બની ગઈ છે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અંગે જરૂરી જાગૃતિ આપીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આ દંપતીએ વાળ્યા છે પોતાના ઘરે ફાર્મ હાઉસ ખોલીને ઓર્ગેનિક દવાઓ અને ખાતર ખેડૂતોને સસ્તા ભાવે આપીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડી ખેતીલાયક જમીનની ફળદ્રુપતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનમાં 3 કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઓગસ્ટ 2022માં વડાપ્રધાને લોકાર્પણ કર્યું એ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટે જાન્યુઆરી 2023થી કામ કરવાની શરૂઆત કરી રૂપિયા 180 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા કેમલ મિલ્ક પ્રોસેસિંગ યુનિટમાં ડિયોડરલાઇઝેશન મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઈ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે વિશ્વમાં ઊંટડીના દૂધ ક્ષેત્રે ક્યારે પણ ક્યાંય પણ દુર્ગંધ દૂર નથી કરી શકાય